સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. સાહેબ, આમાં મારો કોઈ જ વાંક નથી. હું તો ગાડી બરાબર જ ચલાવતો હતો. આટલો મોંઘો કાચ તોડી નાખ્યો અને ગાડી બરાબર ચલાવતો હતો એમ? પણ સાહેબ, એ છોકરો ગાડીનો કાચ તોડીને ભાગી ગયો, એમાં હું શું કરું? તું નોકરી કરીશ અને એ પણ મફત. જ્યાં સુધી આ કાચના પૈસા ભરપાઈ ના થાય ને ત્યાં સુધી, ને પછી છૂટો. જોયું, તારા માટે જે રમત છે શરત જીતવાની જીત છે. એના કારણે આ માણસની જિંદગી રફે દફે થઈ ગઈ. તારી રમતના કારણે આ માણસની રોજીરોટી છીનવાઈ ગઈ. 100 રૂપિયા માટે? માત્ર 100 રૂપિયા જીતવા માટે તે શું કર્યું એ જો. 100 રૂપિયા? રૂપિયા માટે છે ને મારે કંઈ કરવાની જરૂર નથી. થ્રીલ માટે આ બધું હું કરું છું. અને એક મિનિટ, 100 રૂપિયા જીતું છું ને તો સામે 10,000 ની પાર્ટી આમ જ આપી દઉં. હા, તારા માટે રૂપિયા કાંઈ નથી, પણ જો એ ગરીબની આંખની વેદના. પૈસો છે તો પાવર છે, અને પૈસો છે ને ભલ ભલાને વાંકા વાળી. ચાલ તને બતાવ. એક્સક્યુઝ મી સાહેબ, આ એ જ છોકરો છે જેણે તમારી ગાડીનો કાચ ફોડ્યો. વોટ? હા, કેટલાનો આવે તમારી આ ગાડીનો કાચ? 5,000 રૂપિયાનો. હાલો, 5,000 ના બદલે 10,000 પૂરા. એક મિનિટ, આજ પછી તમે આ માણસને એક શબ્દ પણ નહીં કહો. અને આજ પછી જો એ કોઈ નુકસાન કરે તો એ નુકસાનના ડબલ પૈસા હું તમને આપીશ. 5 ના 10 એટલે કે ડબલ. હાલો, રોજ કાચ ફોડીને આવજે તું. તાર શું કામ લડું તને? તું મારો પરમેનન્ટ ડ્રાઈવર. આટલો નફો તો શેર બજારમાં નથી. આવતો રહે, આવતો રહે. જોયો કેશવ? હા, પૈસા આગળ ભલભલા માણસ ઝૂકી જાય. સેટ થઈ ગયું? જોયું ને મારા ભાઈ? ના ભાઈ, દર વખતે રૂપિયાથી બધું સેટ નથી થતું શિવમ. અરે યાર, અત્યારે તું બધું છોડ ને, અત્યારે ડન થઈ ગયું ને, તું તારો મૂડ ઠીક કર. ચાલ આપણે સેલિબ્રેશન કરવા જઈએ. શિવમ, કેશવ, સોરી. એ જો જીગી, આ શિવમ શરત જીતીને આઈ ગયો. હવે તૈયાર થઈ જા અને તારી લકી કીસ આપવા માટે. કેમ, આર યુ જેલસ? વોટ? એજ કે તમને બધાને જેલસી થાય છે કે આવો અદ્ભુત ચાન્સ તમને ના મળે. તમે બધા રહી ગયા. અમે તો ખાલી 100 રૂપિયાની શરત જ લગાવી હતી. અમને એવો કોઈ શોખ નથી કિસ કરવાનો. એટલે તું સાચે શિવમને કિસ કરીશ બધાની વચ્ચે? હા, શિવમને કિસ કરીશ ને તો મને લાગશે કે હું હારીને પણ જીતી ગઈ છું. વાહ, ક્યા વાત હે. અલા પણ શિવમ, આ જીગીની કિસની સામે આ 100 રૂપિયા શું કામના? આ શિવમ 100 રૂપિયા જીતે તો 10,000ની તો પાર્ટી કરી નાખે. હે ને જીગી, હે ને? માપમાં રેલ્યા, માપમાં. શું થયું? આ શરત જીત્યો છે અને એનો હક છે શરતમાં જીતેલી કિસ લેવાનો. ઓફ કોર્સ. પણ જીગી, તને તો ખબર જ છે ને કે શરતમાં હું જે જીતું એ બધું મારા ફ્રેન્ડ્સ વચ્ચે વહેંચી દઉં છું. યસ, 99મી શરત પૂરી. હવે આ 100-100ની નોટની 100મી શરતની એક નોટ બાકી, પછી સેન્ચુરી. યાર કેશવ, મને તારી એક વાત નથી સમજાતી કે માણસ જ્યારે ફ્રી હોય ત્યારે એ મૂવી જુએ, પાર્ટી કરે, એન્જોય કરે, અને તું છે જે કે અહીંયા. હા, આ મહાન વ્યક્તિના આદર્શો અને સિદ્ધાંતો મને ગમે છે, એટલે જ હું અહીંયા આવવાનું પસંદ કરું છું. આદર્શો અને સિદ્ધાંતોથી શું થાય? બી પ્રેક્ટિકલ યાર. પ્રેક્ટિકલ? પ્રેક્ટિકલ એટલે શું? જીવન જીવવા માટે શું જરૂરી છે? પૈસા, ધન, દોલત,
બંગલા સુખ સાહેબી લક્ઝરી રૂપિયા અઢળક રૂપિયા એટલે કે અઢળક સુખ. હું તારી આ વાત સાથે સહમત નથી. રૂપિયા એટલે જ બધું, એટલે કે સર્વસ્વ નથી. પૈસા એટલે પાવર, એનાથી છે ને બધું જ મેળવી શકાય છે. એ ખોટી માન્યતા છે, તારો વહેમ છે દોસ્ત. વહેમ નહીં, રહેમ. પૈસાથી રહેમ કરીને ભલ ભલાને નમાવી શકાય છે, અને એ તો મેં જો સાબિત કર્યું છે તારી સામે જ. 5,000ના બદલે 10,000 લઈને એ શેઠ. શિવમ, અત્યાર સુધી તે માત્ર ને માત્ર પૈસો જોયો છે, એટલે તને પ્રેમની મહત્તા નથી સમજાતી દોસ્ત. તૂટેલા કાચની કિંમત તો તે ચૂકવી દીધી શિવમ, પણ એમાં કોઈનો જીવ ગયો હોત તો. આઈ એગ્રી બ્રો. આપણે એક શરત લગાડીએ. મને એવા શોખ નથી. અરે પેલા શરત તો સાંભળી લે. બોલ. તને નિષ્ઠા, પ્રેમ, વફાદારી પર ભરોસો છે, રાઈટ? હા. અને હું એવું માનું છું કે પૈસો છે તો બધું જ છે, રાઈટ બ્રો? તારી આ વાત સાચી નથી. એ જ તો શરત છે દોસ્ત. હું કઈ સમજો નહીં. આપણે પોતપોતાના વિચારો અને માન્યતાઓ પર જીવવાનું અને પગભર થવાનું છે. એ તો એમ જ હોય ને દોસ્ત. કેશવ, આજથી 1 વર્ષ પછી આપણે બંને મળીશું, અને ત્યાં સુધી આપણે પોતપોતાની રીતે જીવીશું, અને ત્યારે નક્કી કરીશું કે પૈસો વધારે કે પ્રેમ, સત્ય મોટું કે પછી સંપત્તિ, અને એમાં જેની માન્યતા સાચી પુરવાર થાય એ જીત. ઓકે બ્રો? અને એ પછી બીજાએ પણ એ જ રસ્તો અપનાવવો પડશે. ઓકે, ડન છે. દોસ્તીની કસમ. દોસ્તીની કસમ. તો લાગી શરત. ચલ ચલ ભરિયા. અરે બેસને. અરે કેમ દીદી? ચલ ચલ, મજા આવશે. ઓહ, આ શું છે? વોટ ઇઝ ધીસ? ડ્યુટી. ઓહ, પોલીસ ઓફિસર છો? ઓન ડ્યુટી છો? તારા જેવા માટે હું 24 કલાક ડ્યુટી પર આવું છું. તારા જેવા જ્યારે પોતાની ડ્યુટી ના સમજે ને, ત્યારે એને એ હું સમજાવું છું. સાહેબ, કંઈક આપલે કરીને પતાવો ને યાર. તમે પણ સાહેબ, સમજી ગયો તમારી વાત. લો. અરે આપ્યું ને આ લીધું. ચટ. યુ ડોન્ટ નો માય બ્રધર. તું મારા ભાઈને ઓળખતો નથી. હવે તારો ભાઈ એના બાપને ઓળખશે. એકદમ તૈયાર જ છું. રાખડી બંધાવા. કઈ કીધું છે પપ્પાએ ક્યારે આવવાના છે? હા, ડ્યુટી પતે એટલે. અરે એમ કે ડ્યુટી પતે તો. ભાઈ ચલો ચલો, લાવો મારી ગિફ્ટ એટલે રાખડી બાંધુ. અરે મિની, આ શું કરે છે? અરે મમ્મી, આજે અમારો ભાઈ બેનનો દિવસ છે. તું વચ્ચે ના બોલ. ભાઈ પર તો મારો પૂરો હક છે. હા, મારા પર જ નહીં, અમારા બધા પર. આ આખા ઘર પર તારો જ હક છે. હે કેશવા, આયા. અરે તમે આવી ગયા. સારું કર તમે આવી ગયા. મિની, લે બેટા. હા પપ્પા. હમ.
આ કવર તે લખ્યા છે. લઈ આ. શું આ કવર તે લખ્યા છે? હા. શું? કોણ છે તું? યે. હા. ફાડી નાખવા નથી આપ્યા. આઈ લવ યુ. તું મને બહુ ગમે છે. પણ મને તું નથી. ઉતાવળ ના કર. મને પણ ઉતાવળ નથી. આ કવરમાં મેં મારા દિલની વાત લખી છે. વાંચીને નિર્ણય લેજે. હું શું કામ વાંચું? તો ના વાંચીશ ને. શું? અને જો તું વાંચ્યા વગર રહી શકતી હોય તો ના વાંચીશ. પણ જો પ્રેમ કરતી હોય તો કાલે આ એડ્રેસ પર મળીશું. હું નહીં આવું. પ્રેમ ના કરતી હોય તો કાલે આ જ જગ્યાએ આવીને મારી સામે જ આ કવર ફાડી નાખજે. બસ. પણ કાલે હો. એ વાંચ્યા વગર રહી શકે તો કવર ખોલતી પણ નહીં. દિલની વાત લખી છે. આ તો સાવ કોરો કાગળ છે. ખરે તેની ખેર નથી. જુઠ્ઠો. અને પાછું કે છે હું તને પ્રેમ કરું છું. આવો પ્રેમ? સાવ કોરો ધાકોર. એ વાંચ્યા વગર રહી શકે તો કવર ખોલતી પણ નહીં. હે ભાઈ આવશે? હે આવશે આવશે. એ તો શું એનો પીરય આવશે. આવશે નહીં તો જશે ક્યાં? આઈ નહીં. આઈ એ આઈ બહુ ઉતાવરા. આ તો કોક બીજી આઈ છે. એ હા જો ને. આઈ જોઉં છું ને. તું નીકળ. તું મને પ્રેમ કરે છે.
મેં ઓ ક્યાં કીધું? તો નથી કરતી? મેં ઓ પણ ક્યાં કીધું? તો શું કહ્યું? તે તો કીધું તુને કે આમાં દિલની વાત છે, એડ્રેસ છે. હા, મારા દિલનું એડ્રેસ છે જે સાવ ખાલી છે તારા માટે. હવે તો ભરાઈ ગયું ને?